દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી ઉપર સંભવિત વાવાઝોડાનો ખતરો નિસર્ગ નામના સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર થયું એલર્ટ સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ કાંઠા વિસ્તારના 30 જેટલા ગામોને એલર્ટ કરાયા છે એલર્ટવાળા ગામોની જિલ્લા કલેક્ટર સહિત પોલીસ વડાએ મુલાકાત લીધી હતી કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટી ઉપર આગામી 4 તારીખના રોજ સંભવિત વાવાઝોડું ટકરાવવાની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થયું છે ખાસ કરીને સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે ઓલપાડના 30 ગામો અને 84 તાલુકાના 4 ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે નિસર્ગ નામનું વાવાઝોડું આગામી 4 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ટકરાવવાની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર સંભવિત વાવાઝોડું સામે પહોંચી વળવા સજ્જ થયું છે તંત્રએ કાંઠા વિસ્તારના 1700 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અમર નામ બબીબેન માઠુભાઈ હમણાં તકલીફ નથી થઈ આવી ગયા ભાવ વીજળું પાવે તકલીફ નથી પછી ગાચું ઘર એટલે મુસીબત તો લાગે જ છે જરાક ઢાક 18 લાગતો છે જરાક હા આવેલું તો થોડું ગરમ આવેલું ખરું જ જ્યાં કે ભાવ વીજળું જ્યાં કે થોડાક બાવળ પડી ગયા ને એવું થઈ ગયું અત્યારે કોઈ નથી આવ્યું અત્યારે આજે આવ્યા હા અત્યારે આવ્યા છે શું કર્યું વાવ વિજયને ત્યાં એ અધિકાર છે તમે જે સરસ્વત સાચવીને રહેજો એમ કીધું પછી આવા લગી જ્યાં કે આવ્યું નથી પણ હમણાં આવડવાનું છે હવે એટલે જ્યાં કે જ્યાં સાચવીને રહેજો એમ કીધું છે આવનારા સંભવિત વાવાઝોડાને લઈ સુરત જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઓલપાડના કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત માટે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટરે તેમની ટીમ સાથે સ્થળાંતરવાળી જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોને આવનારી મુસીબત સામે લડવા કઈ રીતે તકેદારી રાખવી તે અંગે માહિતગાર કર્યા હતા જે આગામી વાવાઝોડું આવવાનું છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લામાં કુલ લગભગ 1700 એવા વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે કાં તો દરિયાકાંઠાથી 1 કિલોમીટરની અંદર રહેતા હોય અથવા તો કાચા મકાનો અથવા નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય અને એમને શિફ્ટ કરવાની જરૂરિયાત પડે એવા લગભગ 1700 વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કર્યા છે એટલે આજ સવારથી એ એક્ટિવિટી જુદા જુદા ગામોમાં શિફ્ટિંગની ચાલે છે આજ સાંજ સુધીમાં એ લોકોને શિફ્ટ કરી અને સેફ શેલ્ટર હોમમાં લાવી દેવામાં આવશે જેથી કરીને કોઈ કેઝ્યુઅલ્ટી કે કોઈ નુકસાન ન થાય અને બધાને વિનંતી છે કે વાવાઝોડું ગુજરાત સાથે અથડાવવાનું નથી એનો અર્થ એવો નથી કે આપણા ત્યાં આગળ એની ઇફેક્ટ નહીં આવે આ બહુ મોટા સર્ક્યુલેશન્સ હોય છે એટલે 500 કિલોમીટર સુધી પણ એમાંથી વરસાદ અને એના જે ઇફેક્ટ્સ હવાની હોય છે એ રહેતી હોય છે એટલે બધાને વાવાઝોડાનું લેન્ડફોલ ક્યાં છે એના ઉપરથી પોતે નક્કી ન કરવા માટે વિનંતી છે વાવાઝોડાનું લેન્ડફોલ ગમે ત્યાં હોય તો પણ સુરતમાં અત્યારની આગાહી પ્રમાણે આવતીકાલે બપોરે 3 તારીખે બપોર સુધીમાં લગભગ 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને વધીને 90 કિલોમીટર સુધી જાય એવા પવનો રહેશે એટલે જે કાચા ઝૂંપડા હોય અથવા તો ઝાડની ડાળીઓ સૂકી હોય તો એ પડવાની કાચા ઝૂંપડા ઉડવાની એ બધી ઘટનાઓ થવાની શક્યતા રહેલી છે એટલે કોઈ પોતાની કાળજી ઘટાડે નહીં અને આપણા ત્યાં આગળ વાવાઝોડું નથી આવવાનું એવા માનસિકતામાં ના રહે શિફ્ટ થઈ અને એક દિવસ બે દિવસ રહેવું વધારે હિતાવહ છે રાધર દેન જ્યારે કોઈ નુકસાન થાય એ વખતે આપણે દોડાદોડ કરીએ અને રેસ્ક્યુ કરવામાં પણ એ વખતે વરસાદ પડતો હોય વધારે હવા હોય તો રેસ્ક્યુમાં પણ તકલીફ પડે એટલે અત્યારે આપણી પાસે ટાઈમ છે બધાને વિનંતી છે કે સ્થાનિક તંત્ર આપને જ્યારે કહે ત્યારે શિફ્ટિંગમાં બનતી મદદ કરે શું કહેશો ખાસ કરીને અત્યારે ઓલપાડ તાલુકાની વાત કરીએ તો આપણે 7 ગામો આઈડેન્ટિફાઈ કરેલા છે અને એ 7 ગામોની અંદર જે 1 કિલોમીટરની વિસ્તારની અંદર ગમે તે હોય કાચે કે પાકા તમામને સ્થળાંતર કરવાના છે અને 1 કિલોમીટરની બિયોન્ડ અને 3 કિલોમીટર સુધીમાં જે કાચા મકાનવાળા હોય એ લોકોને સ્થળાંતરિત સેફ જગ્યા કરવાના કેટલા વાગ્યા સુધી સાહેબ સુરત ડિસ્ટ્રિક્ટની અંદર પ્રવેશ કરશે કેટલું નુકસાન થશે ના નુકસાન તો અત્યારે અંદાજ ન કહી શકાય પણ 3 તારીખે બપોર પછી સાહેબ સ્થળાંતર કઈ જગ્યાએ કરવામાં આવશે મોટે ભાગે જે સ્કૂલ છે આપણી સરકારી સ્કૂલો ત્યાં સ્થળાંતર કરવામાં આવશે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે ના શેલ્ટર હોમ હાલ તો કારણ કે જે કુટુંબની સંખ્યા છે એ બહુ મર્યાદિત છે એટલે એટલી જરૂર નથી આપણી સ્કૂલ સફિશિયન્ટ છે સાહેબ કેટલી ટીમ કામે લાગી છે સાહેબ આમાં
આમાં ટીમ તો અમારી આખી જે છે તાલુકાને બધા જ પ્રાંત ઓફિસરથી લઈને લાયઝન ઓફિસર મામલતદાર ટીડીઓ બધા બહારથી કોઈ એનડીઆરએફ કે કોઈ ટીમ આવવાની છે? એનડીઆરએફની ટીમ તો ઓલરેડી આવી જ ગઈ છે. વિસ્તારના લોકોને શું અપીલ કરશો સર? વિસ્તાર ઓફિસને ખાસ છે, ગઈકાલે આપને જાણતા હશો કે કલેક્ટર સાહેબે પોતે બી ગઈકાલે પોતાના ઓડિયો મેસેજથી જે અપીલ કરેલી છે કે આ સમય દરમિયાન આપણે તમામ પ્રિકોશન લેવા જોઈએ અને ખાસ કરીને જે ઉડતી અને જે શાર્પ જે તીક્ષ્ણ વસ્તુ હોય એનાથી વધારે નુકસાન થવાની શક્યતા છે, એટલે એ જે સમયગાળો એનાથી પહેલાંથી જ આપણે લોકોએ ઘરમાં રહેવું જોઈએ, કોઈપણ કારણોસર બહાર આવવું ન જોઈએ, કારણ કે આમાં બહાર આવવાથી ઉડતી કે બીજી જે હવામાં તરતી વસ્તુથી નુકસાન થવાની શક્યતા હોય. હાલ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો દૂર થયો હોવાની જાહેરાત કરી છે, પરંતુ હવામાન વિભાગની આ માહિતી વચ્ચે તંત્રએ તમામ એલર્ટવાળા ગામોને સાવચેત રહેવા અપીલ કરી છે, ત્યારે અધિકારીઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે અને લોકોને દરિયા કિનારે નહીં જવા માટે પણ અપીલ કરી રહ્યા છે.